નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ 2 છે કે પૂર્ણ સંખ્યાઓ વિશેની આપણે માહિતી છે તે મેળવવાની છે. તો અહીં તમને એક પહેલું શું કીધું છે કે ગણતરીની સંખ્યા. તો ગણતરીની સંખ્યામાં શું હોય? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી કઈ કહેવાય? ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે ગણતરીની સંખ્યા આપણે વસ્તુમાં પણ ઉપયોગમાં લઈ શકીએ, એ
હવે શું કરવાનું 2 માં 6 ઉમેરવા 2 થી જમણી બાજુ કશું પડે ઉમેરવાનું કીધું એટલે ધન પૂર્ણ એટલે કે 2 2 માં 6 ઉમેરવા 6 ઉમેરવા માટે શું કરવાનું 2 થી જમણી બાજુ જમણી બાજુ કેટલા એકમ ખસવાના 6 ઉમેરવાનું કીધું છે એટલે 6 એકમ ખસતા આ રીતે લખાય હવે તમને શું કીધું છે તો 2 માં 6 ઉમેરવા એટલે 2 થી એટલે અહીંથી થાય 2 થી કેટલા એકમ 6 એકમ તો આ પહેલું એકમ થયું આ બીજું આ ત્રીજું ચોથું પાંચમું અને છઠું આ રીતના થયું તો 2 થી ચાલુ કર્યું એટલે એનું પૂર્ણ ક્યાં થયું 8 તો 2 વત્તા 6 બરાબર 8 આ તો નોર્મલી સરવાળા છે એટલે તમને એમને પણ ખબર પડી કે 2 માં 6 નાખે તો 8 થાય તો આ રીતના તમારે સંખ્યા લેખાની મદદથી સરવાળો કરવાનો રહેશે આ રીતના તમને હવે આગળ બાદબાકી પણ પૂછી શકે એમ કે છે કે સંખ્યા લેખાની મદદથી બાદબાકી છે તે કરો તેમાં તમને દાખલા તરીકે આપ્યો કે 3 માઈનસ 2 તો 3 માઈનસ 2 આપ્યો હોય તેમાં શું કરવાનું છે તો શું કરવાનું 3 માંથી 2 બાદ કરવા પડે તો 3 માંથી આપણે 2 બાદ કરીએ તો લખવાનું કે 3 માંથી 2 બાદ કરવા 3 માંથી 2 આપણે બાદ કરવાના છે એટલે કે 3 માંથી 2 બાદ કરવા શું કરવાનું છે એટલે કે 3 થી ડાબી બાજુ 3 થી ડાબી બાજુ લખવું પડે કારણ કે બાદ કરવા તો આ સાઈડ આવવું પડે અને પ્લસ કરવા તો આ સાઈડ જવું પડે જમણી છે તો 3 2 3 માંથી 2 બાદ કરવા 3 થી ડાબી તરફ 2 એકમ ખસવું પડે તો 2 એકમ ખસતા આમ થાય હવે 3 થી અહીંયાથી કીધું 3 થી ડાબી તરફ એટલે આ સાઈડ થાય ત્યાં 2 એકમ ખસવાનું આ પહેલું અને આ બીજું તો ક્યાં પહોંચ્યું એક એક પહોંચ્યું તો આ રીતના લખી શકાય કે 3 માઇનસ 2 બરાબર 1 તો આ રીતના તમારો દાખલો થઈ શકે હવે આમાંથી આમાં તમને ગુણાકાર પણ કહી શકે કે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો તેમાં શું કરવાનું છે ગુણાકારમાં પણ એ જ રીતના તો શું કરવાનું તો 2 ને 3 વડે ગુણવાનું છે તો 2 ને 3 વડે ગુણવા બરાબર કેટલા એકમ તો 2 એકમ 3 વખત લેવા પડે તો 2 એકમ 2 એકમ છે એ 3 વખત લેવા પડે એટલે 3 વખત ખસતા આ રીતે થાય હવે 2 થી કીધું છે તો આપણે 2 થી લેવું પડે સોરી 0 થી આપણે લેવું પડશે તો 0 થી 2 આ 2 એકમ થયા ત્યારબાદ 3 અને 4 આ બીજું એકમ ત્યારબાદ 5 અને 6 એટલે ત્રીજું એકમ અહીં 6 સુધી પહોંચ્યું તો અહીં શું લખી શકાય કે 2 ગુણ્યા 3 બરાબર 6 તો આ રીતના તમારે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર પણ કરી શકાય તો આ તો તમે સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી અને ગુણાકાર હવે ત્યાર પછી જોઈએ શું કહે છે કે જો ધન પૂર્ણાંક બાદ કરવો હોય તો પૂર્ણાંક જેટલા એકમથી ડાબી બાજુ ખસી પડે તો મેં આગળના દાખલા તમને દેખાડ્યું હતું કે બાદબાકી કઈ રીતે આપણે આ સાઈડ ખસ્યા હતા ડાબી બાજુ અને ઉમેરવાનો હતો જમણી બાજુ આપણે ખસેલ હતા ત્યાર પછી જોઈએ તો શું કહે છે હવે કોઈ પણ બે સંખ્યાઓના સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો તેને તે સંખ્યા મળે છે હવે
23 આમાં તો શું કરવાનું બે સંખ્યાનું જૂથ બનાવી લેવાનું તો અહીંયા 37 અને 23 નું બનાવશું પહેલું જૂથ તો અહીં શું લખવાનું 18 37 23 આ તમારે સ્વાધ્યાયમાં આવશે જવા દાખલા તો જોઈ લે તમે કેવી રીતે કરવાનું તો આ બંનેનો સરવાળો કરવાનો આપણે જે જૂથ બનાવી લેલું હોય એનો તો 7 ને 3 10 ને 0 વધી 1 3 ને 2 5 ને 6 એટલે 60 થયા વત્તા 18 વત્તા 60 હવે 8 ને 0 8 અને 6 ને 7 તો જવાબમાં શું આવ્યું 78 હવે રકમ આલ્યા જ રાખી છે પરંતુ જૂથ બદલાય છે હવે 18 અને 37 નું જૂથ બનાવીએ તો આપણે જોઈ લઈએ જવાબ જવાબ એ કઈ જ આવે છે 18 37 23 હવે શું કરવાનું 18 અને 37 નું જૂથ બનાવવાનું તો 8 અને 7 8 ને 7 કેટલા થાય 15 નો 5 નો વધી 1 1 ને 2 ને 2 ને 3 5 એટલે 55 થયું 55 વત્તા 23 હવે 5 ને 3 8 અને 5 ને 2 ગમે તેમ જૂથ બનાવો તો તમારો જવાબ તો સરખો જ આવે 78 અને 78 માટે જૂથ બનાવવાથી જવાબમાં ફેરફાર પડતો નથી એટલે તમારે પરીક્ષામાં એવે મને રહેવાનું કે માત્ર આમ જ શીખારેલો હતો કે પેલું જૂથ આ જ બનાવવાનું એ જરૂરી નથી જૂથ છે તે તમે કોઈ પણ રીતના બનાવી શકો સરવાળામાં જ ત્યારબાદ હવે એમ પછી ને જઈએ તો શું કહે છે કે સંખ્યા રેખાઓને બિંદુની મદદથી પ્રારંભિક સંખ્યા પ્રારંભિક આકારના રૂપમાં દર્શાવી શકાય સંખ્યાને પ્રારંભિક રૂપ કે આકારમાં પણ દર્શાવી શકાય કેવી રીતના તો કે રેખા સ્વરૂપે કોલમ સ્વરૂપે આ રીતના તમારે દર્શાવી શકે જો એમ દેખાડું છું તમને રેખા સ્વરૂપે દર્શાવી શકો રેખા સ્વરૂપે કેમ થાય રેખા સ્વરૂપે 6 દાખલા તરીકે દર્શાવતા દર્શાવી શકાય 1 2 3 4 5 ને 6 આમાં તમે રેખા સ્વરૂપે દર્શાવી શકો ત્યારબાદ છે કોલમ સ્વરૂપે કોલમમાં કેમ દર્શાવાય 1 2 3 4 5 6 કોલમ સ્વરૂપે દર્શાવાય ત્યારબાદ વર્ગ સ્વરૂપે વર્ગ સ્વરૂપે આ રીતે તમારે દર્શાવવામાં આવે છે પછી ત્રિકોણ તો ત્રિકોણ સ્વરૂપે કેમ દર્શાવાય ત્રિકોણ સ્વરૂપે દર્શાવો તો આ રીતે દર્શાવી શકાય 6 ને 1 2 3 4 5 અને 6 આ રીતે તમારો ત્રિકોણ બની જાય તાતા તમારા સંખ્યાઓને બિંદુથી મદદથી આપણે પ્રારંભિક આકારોના રૂપ જોયા કે રેખા સ્વરૂપ કોલમ વર્ગ અને ત્રિકોણ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે શું શું શીખ્યા કે ગણતરીની સંખ્યાઓ આગળની સંખ્યાઓ પાછળની સંખ્યાઓ ત્યારબાદ ધન સંખ્યા છે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવાના સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરવાની સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરવાના સંખ્યાઓનો જૂથ બનાવી એના સરવાળા કરવાના ત્યારબાદ સંખ્યાઓની મદદથી પ્રારંભિક આકારો જે હતા રેખા સ્વરૂપ કોલમ